એક વાત કહું ના કોવિડ સ્પેશિયલ એપિસોડ જે દર સોમવારે હોય છે એમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. જે રેગ્યુલર વ્યુઅર્સ છે કોવિડ અપડેટના એમને ખબર છે કોવિડ અપડેટ હવે હું 3 પાર્ટમાં કરું છું. પાર્ટ 1માં કોવિડના નંબર્સ કહું છું દુનિયા દેશ અને ગુજરાતના, પાર્ટ 2માં કોવિડની ન્યૂઝ આપું છું દુનિયા અને દેશની, અને પાર્ટ 3માં કોવિડની પોઝિટિવ ન્યૂઝ આપું છું જેમાં મોસ્ટલી હું રસી કે પછી દવાઓની વાત કરતો હોઉં છું કોવિડની સામે લડવા માટે. હવે પાર્ટ 1 આપણે ચાલુ કરીએ, કોવિડના નંબર્સ ચાલુ કરીએ ને, તો દુનિયાભરમાં અત્યારે ટોટલ કોવિડ પોઝિટિવ લોકોનો આંકડો 4,68,00,000થી પણ વધુ છે. એટલે છેલ્લા 7 દિવસમાં આપણે જોઈએ ને છેલ્લી કોવિડ અપડેટથી અત્યાર સુધી, તો આશરે 34,35,00,000 લોકો કોવિડ પોઝિટિવ આવ્યા છે. બહુ જ વધુ વધારો થઈ ગયો છે આમાં. અને ઘણા બધા લોકોએ યુટ્યુબમાં કમેન્ટ કરીને મને જણાવ્યું છે કે કોવિડ અપડેટની નવી પદ્ધતિ જે હું આપું છું ને એમાં હું ડેલી નંબર્સ નથી કહેતો, રોજના કેટલા નંબર્સ છે. એટલે જ હું છેલ્લા 7 દિવસની એવરેજ તમને કહીશ. તો દુનિયાભરમાં 7 દિવસની એવરેજ કરીએ ને, એટલે 7 દિવસનો કુલ કેટલા કેસ આવ્યા એમાં ભાગ્યા 7 કરીએ તો આપણને ડેલી એવરેજ મળે. એ ડેલી એવરેજ આશરે 5,00,000 નવા કેસીસની છે દુનિયાભરમાં. 4,93,000 એટલે 5,00,000ની નજીક જ થઈ જાય. એવી રીતે જ આપણે ભારતમાં કોવિડ પોઝિટિવ લોકોની વાત કરીએ તો 82,30,000નો આશરે આંકડો થઈ ગયો છે. એટલે આપણે સ્પીડ તો ઘટી છે પણ આપણા આંકડા ખૂબ વધી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાની આપણે વાત કરીએ, છેલ્લા 7 દિવસમાં છેલ્લી કોવિડ અપડેટથી અત્યાર સુધી, તો ટોટલ 3,20,000 નવા કેસીસ ભારતમાં એડ થયા છે. જેની આપણે એવરેજ જોઈએ રોજની, તો રોજે 45,000થી થોડાક વધુ લોકો પોઝિટિવ આવે છે ડેલી એવરેજમાં. હવે આપણા દેશનો ડેલી નવા કેસીસનો ચાર્ટ જોઈશું ને, તો એ ચાર્ટ તો ભલે ડ્રોપ થઈ રહ્યો છે પણ છેલ્લા 3-4-5 દિવસથી આ આંકડો પકડાઈ રહ્યો છે. આ ચાર્ટમાં જે ડીપ આવી જોઈએ નથી આવતી, એનો મતલબ છે કે આપણા દેશમાં આપણે સાવચેતી હજુ બરોબર નથી રાખી રહ્યા. અને જે આંકડા અત્યારે 30-35,000 થવા જોઈતા હતા એ હજુ આપણે 45,000 રમી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી 1,73,804 લોકો કોવિડ પોઝિટિવ આવ્યા છે. અને છેલ્લા અઠવાડિયાની આપણે ટોટલ જોઈએ ને તો 6,631 લોકો પોઝિટિવ આવ્યા છે. ડેલી એવરેજ આપણે જોઈએ, ડેલી એવરેજ કેટલા લોકો પોઝિટિવ આવે છે એ આપણે જોઈએ ને, તો છેલ્લા 1 અઠવાડિયાની એવરેજ છે 947 કેસ રોજના. એટલે આપણે સ્પીડ ના વધી છે ના બહુ ખાસી ઘટી છે. જે 800 થી 1200ની વચ્ચે ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી કેસ આવે છે એ જ સ્પીડથી નવા કેસીસ પણ આવી રહ્યા છે. કેટલા લોકો દુનિયાભરમાં સાજા થઈ ગયા એની વાત કરીએ ને રિકવરીઝની, તો દુનિયાભરમાં અત્યાર સુધી 3,37,00,000થી પણ વધુ લોકો સાજા થઈ ગયા છે. રિકવરી રેટ આપણે દુનિયાનો જોઈએ ને તો 72.09% છે. એટલે 100 લોકોને કોવિડ આવે ને તો 72%થી થોડુંક વધારે લોકો તો સાજા થઈને ઘરે પહોંચી ગયા છે. પણ આ રિકવરી રેટમાં 1.49%નો ઘટાડો છે છેલ્લા અઠવાડિયાથી. આ ઘટાડો એટલે જોવા મળી રહ્યો છે કે નવા કેસીસ ખૂબ જ વધુ સ્પીડથી એડ થઈ રહ્યા છે, કારણ કે યુરોપમાં અત્યારે સેકન્ડ વેવ આવ્યો છે. એ હું ડેલી આંકડા તમને કહીશ યુરોપમાં કયા કયા દેશમાં શું છે, પણ એ સેકન્ડ વેવ આવ્યો છે ને એના લીધે બહુ જ બધા નવા કેસીસ એડ થઈ રહ્યા છે. જેની સામે જે પહેલેથી માંદા લોકો હતા, કોવિડ પોઝિટિવ લોકો હતા, ફક્ત એ લોકો જ હજુ રિકવર થયા છે. જે નવા કેસીસ છે એ હજુ રિકવર નથી થયા અને એટલે જ રિકવરી રેટ દુનિયાભરનો ઘટ્યો છે. ભારતની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધી 75,43,000 જેટલા આશરે લોકો સાજા થઈ ગયા છે કોવિડ થયા પછી. અને ભારતનો રિકવરી રેટ તો દિવસે દિવસે વધતો જ જાય છે. હાલમાં રિકવરી રેટ 91.66% છે. એટલે જેટલા લોકોને કોવિડ થયો ને એમાંથી 91.5%થી વધારે લોકો તો સાજા થઈને ઘરે પણ પહોંચી ગયા છે. અને આ રિકવરી રેટ છેલ્લા અઠવાડિયા સાથે આપણે કમ્પેર કરીએ લાસ્ટ કોવિડ અપડેટથી, તો એ પણ 1.46%નો વધારો થયો છે. બહુ જ સારા આંકડા કહેવાય. ગુજરાતની વાત કરીએ તો 1,57,300થી પણ વધુ લોકો સાજા થઈને ઘરે પહોંચી ગયા છે. અને ગુજરાતનો રિકવરી રેટ ભારત કરતાં થોડો ઓછો છે પણ બહુ ખરાબ નથી. 90.53% છે ગુજરાતનો રિકવરી રેટ. જે ગઈ કોવિડ અપડેટથી આપણે કમ્પેર કરીએ ને તો 1.02%નો વધારો થયો છે. મૃતકોની વાત કરીએ તો દુનિયાભરમાં અત્યાર સુધી 12,05,000થી પણ વધુ લોકોએ કોવિડના લીધે પોતાના જીવ ગુમાયા છે. દુનિયાભરનો આપણે જો અગર ડેથ રેટ જોઈએ ને તો 2.57% છે. અને એ 2.57% છે એ ગયા અઠવાડિયાની ગઈ કોવિડ અપડેટથી આપણે કમ્પેર કરીએ તો 0.1% ઘટ્યો છે. ભારતની જો અગર આપણે વાત કરીએ તો અત્યાર સુધી 1,22,642 લોકોએ પોતાના જીવ ગુમાયા છે. પણ આમાં ભારતનો જે ડેથ રેટ છે એ ઘટી રહ્યો છે દિવસે દિવસે. અને હાલમાં 1.49% છે. એટલે 100 વ્યક્તિઓને જો કોવિડ થાય છે તો 1.49% પોતાના જીવ ગુમાવે છે. અને એ જે ડેથ રેટ છે ને ગઈ કોવિડ અપડેટથી આપણે કમ્પેર કરીએ તો 0.02%નો ઘટાડો થયો છે. ગુજરાતની જો અગર આપણે વાત કરીએ તો 3,724 લોકોએ પોતાના જીવ ગુમાયા છે ગુજરાતમાં અત્યાર સુધી કોવિડ પોઝિટિવ લોકોએ.
હવે ગુજરાતમાં જે ડેથ રેટ છે ને ભારત કરતાં ખૂબ વધારે છે, 2.14% છે અત્યારે ડેથ રેટ ગુજરાતનો, પણ આપણે ગયા અઠવાડિયા જોડે કમ્પેર કરીને તો 0.07% ઘટાડો થયો છે આમાં, એટલે એ પણ એક સારી નિશાની કહેવાય. એક્ટિવ કેસીસનો આંકડો મારા હિસાબે સૌથી ઇમ્પોર્ટન્ટ આંકડો હોય છે, કારણ કે એનાથી ખબર પડે છે કે હેલ્થકેર સિસ્ટમ ઉપર કેટલું પ્રેશર પડે છે. તો દુનિયાભરમાં એક્ટિવ કેસીસની વાત કરે ને તો સારી વસ્તુ નથી દેખાઈ રહી અત્યારે. દુનિયાભરમાં 1,18,61,000થી પણ વધુ એક્ટિવ કેસીસ છે અત્યારે, જે છેલ્લી કોવિડ અપડેટ એટલે છેલ્લા અઠવાડિયાથી અત્યાર સુધી આપણે કમ્પેર કરીએ ને તો ફક્ત એક અઠવાડિયામાં જ 15,64,000થી પણ વધુ એક્ટિવ કેસીસ વધ્યા છે. આ સારા આંકડા ના કહેવાય. ભારતના એક્ટિવ કેસીસની વાત કરીએ તો 5,62,000 આપણો આંકડો છે, પણ એક્ટિવ કેસીસની જે રિડ્યુસિંગ ટ્રેન્ડ આપણા દેશમાં ચાલી રહી છે હજુ પણ કન્ટિન્યુ થઈ અને 92,143 એક્ટિવ કેસીસ ઘટ્યા છે છેલ્લા અઠવાડિયાથી આપણે કમ્પેર કરીએ ને તો. આ ટ્રેન્ડ આપણને ગુજરાતમાં પણ જોવા મળે છે. ગુજરાતમાં અત્યારે 12,733 એક્ટિવ કેસીસ છે, પણ ગયા અઠવાડિયા સાથે આપણે કમ્પેર કરીએ તો 1,103 કેસ ઘટ્યા છે. એટલે એક્ટિવ કેસીસ જેટલું ઘટે એટલું હેલ્થકેર સિસ્ટમને આરામ મળે અને એ લોકો પ્રિપેર કરી શકે કે જો અગર સેકન્ડ વેવ આવે ને તો પણ આપણને વાંધો ના આવે. પણ તમે ને હું ધ્યાન રાખશું તો સેકન્ડ વેવ નહીં આવવા દઈએ ને. ટેસ્ટની વાત કરીએ તો ભારતમાં 11 કરોડથી પણ વધુ ટેસ્ટ થઈ ગયા છે અને ગુજરાતમાં 61 લાખથી વધુ ટેસ્ટ થઈ ગયા છે. હવે આપણે આવીશું આપણા પાર્ટ 2માં, જેમાં હું તમને કોવિડની દુનિયાભરની ન્યૂઝ આપતો હોઉં છું. તો એ ન્યૂઝ હંમેશા ચાલુ કરું છું ટોપ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડથી કે હાઈએસ્ટ કોવિડ કયા દેશમાં જોવા મળ્યું છે. તો એમાં હજુ હાઈએસ્ટ અમેરિકા જ છે. અમેરિકાની પાછળ ભારત આવે છે. ભારત પછી 3જા નંબર પર બ્રાઝિલ છે. 4થા નંબર ઉપર રશિયા છે અને 5મા નંબર ઉપર ગયા અઠવાડિયાની જેમ ફ્રાન્સ જ છે. એટલે ફ્રાન્સ ઘણા બધા કારણોના લીધે અત્યારે ન્યૂઝમાં છે. 6ઠા નંબર પર સ્પેન છે અને 7મા નંબર ઉપર આર્જેન્ટિના છે. એટલે ગયા અઠવાડિયાના જે રેન્ક હતા ને એ જ રેન્ક આ અઠવાડિયે કન્ટિન્યુ થયા છે. પણ આમાં ન્યૂઝમાં કેવું છે, યુરોપમાં અત્યારે સેકન્ડ વેવ આવ્યો છે અને યુરોપમાં અત્યારે બધા દેશ પાછા ડરી ગયા છે અને એના લીધે જ યુકેમાં એટલે સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન જાહેર કર્યું છે આ ગુરુવારથી, એટલે 5મી નવેમ્બરથી. યુકેના આપણે ડેલી કેસીસનો ચાર્ટ જોઈશું ને તો આપણને ખબર પડશે કે આ સેકન્ડ વેવ ચાલુ થઈ ગયો છે અને ડેલી નવા કેસ બહુ જ વધારે આવવા લાગ્યા છે. એટલે આ યુકે લોકડાઉન જાહેર કર્યું. એની પાછળ પાછળ જર્મની અને ફ્રાન્સે પણ લોકડાઉન જાહેર કર્યું છે અને એમના ડેલી કેસીસ પણ તમે આ બંને ચાર્ટમાં જોઈ શકો છો. યુરોપમાં લોકડાઉનનું ડિસિઝન ફક્ત આ 3 દેશ નહીં, ઓસ્ટ્રિયા, ગ્રીસ અને પોર્ટુગલે પણ લીધું છે. ઓસ્ટ્રિયાના ડેલી કેસીસ પણ તમે જોઈ શકો અને બીજા પણ દેશોમાં યુરોપમાં અત્યારે સેકન્ડ વેવ ચાલુ થઈ ગયો છે, જેમ કે સ્પેન, ઇટલી અને બેલ્જિયમ. આપણા દેશની વાત કરીએ ને ટોપ રાજ્યોની તો મહારાષ્ટ્ર હજુ પણ ટોપ ઉપર છે. ગુજરાતનો રેન્ક જે 16મો હતો એ 15મો થઈ ગયો છે. એટલે ગુજરાતમાં કેસીસ વધ્યા છે, કારણ કે મધ્યપ્રદેશ અને ગુજરાત જે વિલોવિલ ચાલતા હતા એ મધ્યપ્રદેશમાં નવા કેસીસ ગુજરાત કરતાં ઓછી સ્પીડથી આવે છે. એટલે મધ્યપ્રદેશ જે ગયા અઠવાડિયે 15મા રેન્ક ઉપર હતું એ 16મા રેન્ક પર થઈ ગયું અને ગુજરાત 15મા રેન્ક ઉપર આવી ગયું. હવે આપણે આવીશું આપણા પાર્ટ 3માં, જેમાં હું તમને કોવિડ પોઝિટિવ ન્યૂઝ આપીશ. આ પોઝિટિવ શબ્દની પરિભાષા છે ને એ પોઝિટિવ જ આપણે રહેવા દેવો જોઈએ ને એટલે જ પોઝિટિવ ન્યૂઝ હું તમને આ રીતે આપું છું. તો સૌથી પહેલાં હું તમને એ જણાવવા માગું છું કે આ યુકેમાં જેમ લોકડાઉન જાહેર કર્યું ને એમ યુકેમાં અનાઉન્સ બી કર્યું છે કે ફાઇઝરની રસી ક્રિસમસ સુધી તૈયાર થઈ જશે અને વૃદ્ધોને તો ક્રિસમસથી જ આપવાનું ચાલુ કરી શકશે એ લોકો. ભારતમાં રસીની વાત કરીએ તો ભારત બાયોટેકની જે કોવેક્સિન છે ને એ કોવેક્સિને બી જાહેર કર્યું કે 2021ના સેકન્ડ ક્વાર્ટરમાં એટલે એપ્રિલની આજુબાજુ આપણે એક્સપેક્ટ કરી શકીએ કે એની રસી તૈયાર થઈ જશે. પછી ફક્ત અપ્રુવલ આવી જાય ICMRનું, એના પછી એ રસી આપણે લઈ શકીશું. આ કોવેક્સિનના ફેઝ 3ના ટ્રાયલ ભારતમાં નવેમ્બર મહિનાથી ચાલુ થવાના છે, જે 2,000 લોકોમાં થશે. એટલે કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે ને આ રસીમાં તો એની ટાઈમલાઈન પ્રમાણે એપ્રિલ સુધી તો આપણે રેડી થઈ જ જઈશું. પછી આપણે વાત કરીએ હવે ચાઇનાની રસીની હોડની. આપણે અત્યાર સુધી બીજી ઘણી બધી રસીઓની વાત કરી છે, પણ ચાઇનાનું આપણે જોઈએ ને તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દર અઠવાડિયે એક ડ્રાફ્ટ લેન્ડસ્કેપ તૈયાર કરે છે, જેમાં કહે છે કે દુનિયાભરમાં કઈ કઈ રસીઓમાં ક્યાં ક્યાં પહોંચ્યા એ લોકો શોધમાં. તો એ લેન્ડસ્કેપ પ્રમાણે અત્યારે ટોપ 3 એટલે જે સૌથી વધુ આગળ રસીઓ છે ને એ 3 ચાઇનાની છે. એમાં જે ટોપ ઉપર સાઇનોવેક કરીને જે વેક્સિન છે એ સાઇનોવેક વેક્સિને તો બ્રાઝિલ જોડે ટાઈઅપ કર્યું છે અને બ્રાઝિલમાં સાઓ પોલો કરીને એક જગ્યા છે ત્યાંના મેયરે તો કમ્પલસરી કરી દીધું છે કે આ ચાઇનીઝ રસી બધાએ લેવાની. અને એટલે જ અત્યારે બ્રાઝિલમાં પણ પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે કે અમારે ભાઈ ચાઇનાની રસી નથી લેવી. તમે બી મને જણાવજો શું ચાઇના તમને રસી આપે તો ચાઇનાની રસી તમે લેશો કે નહીં. પછી જોન્સન એન્ડ જોન્સને પણ અનાઉન્સ કર્યું છે કે એ લોકો ખાસ્સા આગળ છે અત્યારે એમની રસીની ખોજમાં અને એ લોકો તો એક અવનવો પ્રયોગ કરશે. અત્યાર સુધી જે બીજા કોઈએ નથી કર્યું, એમના વેક્સિનનું ટ્રાયલ થશે 12થી 18ની ઉંમરના બાળકો ઉપર. એનાથી ખબર પડશે કે આ બાળકો આ રસી લઈ શકે છે કે નહીં.
આશા રાખું છું આજની કોવિડ અપડેટમાં તમને ગુજરાત દેશ અને દુનિયાના કોવિડની બધી જ ન્યૂઝ, બધી જ ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. તમને મળી છે, તમને આ કોવિડનું બધું માહિતી આ એક વાત કહું ના એપિસોડથી જાણવા મળતી હોય ને તો બધાને કહી દેજો સોમવારે એક વાત કહું જોવે, અને આ એપિસોડ બધાની સાથે શેર કરી દેજો, અને બધા જ ન્યૂઝ માટે VTVGujarati.com નું એપ ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.